से उसके आए पहाड़ देवेन आजो बेरी તને શું દેખાય છે? અને શર્ટ કેવાય, બ્લુ કલર કેવાય, પટ્ટા કેવાય, નાની નાની ડિઝાઇન કેવાય, પણ એ શું કામ પહેર્યો? આજે આ વ્હાઇટ શર્ટ પહેરવાનો છે કેમ? આજે કયો દિવસ છે? મીટિંગ છે આજે તમારી? અરે હા યાર, મારો લકી શર્ટ તો વ્હાઇટ છે. થેન્ક યુ. સારું થયું ને મેં યાદ કરાવ્યું. હા લ્યો. હા વ્હાઇટ શર્ટ પહેરવાનું તો હાવ ભૂલી ગયો. શું કરો છો તમે બંને જણ? શું કરો છો? અરે મમ્મી, મેં જોને આ શર્ટ પહેરી લીધો તો દામિનીએ યાદ કર્યો કે આજે તારી મીટિંગ છે, તો તમારો વ્હાઇટ લકી શર્ટ પહેરીને જાઓ. મીટિંગ છે, બુધવાર છે, આપણા ગુરુજીએ કહ્યું છે કે બેટા બુધવારે તારે બ્લુ અને વ્હાઇટ બે મિક્સ પહેરવાના. આ પહેરીએ બેટા, આ તારા માટે એટલું લકી સાબિત થશે ને કે તું ન પૂછ પાર. પણ મમ્મી, મીટિંગમાં જવાનું છે ને, ત્યાં આવું સારું નહીં લાગે. એમને પ્લેન વ્હાઇટ જ પહેરવું પડશે. અરે આટલા વખત થી અમારી સાથે અમારા ઘરમાં રહે છે તો તને ખબર ના પડી બેટા. અરે સમજાવ સમજાવ કઈ, હું ગુરુજીને કેટલું માનું છું. અરે દર વખતે દરેક પાઠ માતાજીના જયારે આપણા ઘરમાં બેસાડું ને ત્યારે આપણા એ જ ગુરુજી આવે છે. અને ગુરુજી ગુરુજી નથી, ગુરુ માતા છે. માતા? અરે સાચી વાત છે મમ્મી ની. દામિની, જો આ વ્હાઇટ શર્ટ છે એ મારો લકી છે, પણ આ મેં નક્કી કરેલો છે એટલે મારો લકી છે. અને આ બ્લુ કલર અને વ્હાઇટ કલર છે ને, એ ગુરુજીએ કીધું છે કે તું જો આ કલર પહેરીશ ને તો એ તારા માટે લકી સાબિત થાય. એટલે મમ્મી કહે છે બરાબર છે. હા તો પેલા ભૂલી ગયા હતા કે તમારે આ નથી પહેરવાનું? અરે મારો દીકરો તો પહેલેથી ભૂલક્કડ છે, એને તો આદત છે, એ ભૂલી જાય. બેટા મીટિંગમાં જવાનું છે, ફટાફટ શર્ટ બદલ અને પાછો ભૂલતો નહીં. ગુરુ માતાએ જે પ્રસાદી આપી છે એ ખાઈને જવાની છે. અને ખાસ આજે કારેલાનું જ્યુસ પીવાનું એક ચમચી, ખબર છે ને? બુધવારે પીવાનું? નહીં નહીં નહીં. તો હા બુધવારે પીવાનું. હા એ. અરે પણ ભૂખ્યા પેટ જશો. અરે તમારા માટે મેં તમારા ફેવરેટ હવા બટેકા બનાવ્યા છે. હવા બટેકા પીડા હોય, આજે મારા દીકરાને લીલી વસ્તુ ખાવાની. લીલી એટલે એને બધું લીલું લીલું આપવાનું. અરે પાલકના પરાઠા બનાવ્યા હોત ને તો એને ખવડાવીને મોકલી દત, પણ આજે હવા બટેકા નહીં બેટા. લીલી વસ્તુ, સેવ ખા, લીલા ખમણ ખા વઘારેલા, અને લીલો કલર એ કરી દેજો ખુદ ને વધારે લખી ને. બહુ ચીપડો ચાલે છે આનો. મારા દીકરાને હેલ્પ કર, હેલ્પ કર થોડી. મમ્મીએ કીધું નહીં સાચું છે, મારે બટેકા પૌવા નહીં ખવાયા છે. આ એક ચમચી એનું જ્યુસ કીધું, કારેલાનું પીને જવું પડશે. તો આ શર્ટ છે ને હું નાખી દઉં છું, આની તો કોઈ જરૂર જ નથી. અરે લકી છે મારો શર્ટ, નાખી નથી દેવાનું, ખાલી આજનો જ મારે આ પહેરવાનો. સાંભળ, તો આને હું થઈ ગયું. ફાઈલ ક્યાં ગઈ? દેવેન હજુ નહી મૂકી હોય. હા દેવેન, દેવેન સ્ટોકની ફાઇલ ક્યાં છે? હતી અહીંયા ઓફિસમાં કે? અરે તને તો આપી હતી મારા ભાઈ, કીધું હતું કે હા સ્ટોક બધા જે બાકી છે લખી નાખજે અને પછી રિટર્ન મને ફાઇલ કરજે. એટલે આગળ શું કરવું નહીં અને શું કરવું એ ખબર પડે. ક્યાં છે ફાઇલ? યાદ નથી. યાદ નથી? અરે મહત્વની ફાઇલ છે, આમ યાદ નથી એ થોડું ચાલશે. પહેલા મને એ કીધો. હા તારું મૂડ ઓફ હોય એવું કેમ લાગે છે? શું થયું છે? કઈ જવા દે ને યાર. શું જવા દે? ફ્રેન્ડ છું ને તારો, આપણે એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ ને અત્યાર સુધી. હું સાગર, હવે શું કેવું મારે? શું કેવું એટલે હા જે પ્રોબ્લેમ હોય એ કહેવાનું છે, કઈ નવીન નથી કહેવાનું. આ દામિની, દામિની પોપ. હા દામિની પ્રોબ્લેમ છે તારા માટે? દામિની પ્રોબ્લેમ નથી, પણ દામિની જે કરે છે એ પ્રોબ્લેમ વાળું છે.
આ મમ્મી અને દામિની નું કઈક ને કઈક ઝઘડો થતો જ હોય છે. વચ્ચે પીછાઉ છું હું. કેમ પાછો શું થયું વળી? અરે આ મમ્મી કઈ પણ બોલે ને તો એમાં દામિની કઈક ને કઈક બોલતી હોય. હવે મમ્મી ની વાત હું માનું તો દામિની ને એવું થાય છે કે હું એની વાત નથી માનતો. અરે પણ મારા ભાઈ તારી વાત સાચી છે કે તું તારા મમ્મી ની વાત માને તો દામિની ને ખોટું લાગે છે. પણ ખોટું લાગવું જ જોઈએ કારણ કે તું દામિની ને પરણી ને તારા ઘરે લાવ્યો છે. અરે એની ખુશી નું ધ્યાન રાખવું એ તારી ફરજ માં આવે છે. અત્યાર સુધી નાનપણથી મોટો થયો કોનું ધાર્યું કર્યું છે? તારા મમ્મી નું ને તારા પપ્પા નું. હવે તારા લગ્ન થઈ ગયા, તારા ઘરમાં તારી પત્ની આવી ગઈ છે, તો હવે આગળ તારે તારી પત્ની નું ધ્યાન રાખવું પડે ને. એ કે એમ કરવું જોઈએ ને તારે, એની ખુશી નું પણ ધ્યાન રાખવું જોઈએ. એવું કઈ હોતું હશે? અરે ભાઈ, અરે વાત માનવાની કે ન માનવાની નથી, તો પણ એક સીધી વાત છે, તું તારા મમ્મી ની વાત માને છે? હા માનું છું ને. તો પછી હવે તારા લગ્ન થઈ ગયા તો તું તારી પત્ની ની વાત માને છે? એવું નથી ભાઈ, ક્યારે કોણ સાચું છે કોણ ખોટું છે એ આપણે જ નક્કી કરવું પડે છે, અને એ પ્રમાણે એ વ્યક્તિઓની વાત માનવી પડે છે. આમાં મારે તો એવું જ થાય છે કે હું મારી મમ્મી ની વાત માનવા જાઉં એટલે દામિની ને ખોટું લાગી જાય કે મારી વાત તો તમે કોઈ માનતા જ નથી. અને એવું કોણે લખી દીધું છે કે પત્ની આવ્યા પછી આપણે બધી વાત પત્ની ની જ માનવી જોઈએ? અરે એવું કોઈ લખી નથી દીધું, પણ વાત એવી છે કે આપણી પત્ની કોઈનું ઘર છોડીને આપણા ઘરે આવી છે, આપણા પરિવારને પોતાનો પરિવાર માને છે, તો પછી એક પતિની ફરજમાં આવે છે કે પત્નીને દુખી ના થવા દેવી જોઈએ. આ દોસ્તાર તરીકે સલાહ આપે છે તું? અરે ફ્રેન્ડ છું તો સલાહ આપું ને, બાકી તો ખોટી સલાહ આપે છે. મમ્મીની વાત ક્યારે ના માનવી એવું આજ સુધી ક્યાંય લખેલું નથી, બરાબર છે? અને એવું પણ નથી લખેલું કે પત્ની આવી જાય પછી મમ્મી ની વાત નહીં માનવાની. પણ તો એવું પણ નથી લખ્યું ને કે પત્ની આવી જાય તો મમ્મી ની જ વાત માન્યા કરવાની, પત્ની ની વાત નહીં માનવાની. જો તું કહે છો એ બધી વાત સાચી, દોસ્તાર તરીકે હું સ્વીકારી લઉં છું, પણ હું છે ને મારા મમ્મી ની જ વાત માનીશ. મારા મમ્મી જે કહેશે ને એ જ સાચું. અરે ભઈલા મારી વાત સાંભળ, હું તો મારે કોઈ વાત નથી સાંભળ, જે કામ કરવાનું છે કામ કરો, ચાલો ઓફિસ માં. એક તો કામ ને સલાહ આપે છે, એક તો કામ માં ધ્યાન નથી, ફાઇલ ભૂલી ગયો છે ને ઉલટા નું મને કહે છે કે ઓફિસ માં ધ્યાન આપો. આ અત્યારે છે ને કોઈને સાચી સલાહ અપાતી જ નથી, લાયક જ નથી સાચી સલાહ. હવે આ સ્ટોક ની ફાઇલ વગર હું એ શું કરું? બેઠું બેઠું મંજીરા વગાડું? હા હા. જયારે સાસરા માં જાય ને દીકરી એટલે ઘરના કામ માં એટલી બધી વ્યસ્ત થઈ જાય ને એટલે પપ્પા જરા પણ યાદ ના આવે. દીકરી હોય તો સાસરે વળાવી જ પડે, એ બધું તો છોડ, ઘરે બધા મજામાં તો છે ને? આ દેવેન કુમાર શું કરે છે? બધા મજામાં છે પપ્પા. એક્ચ્યુઅલી હું તમારી સાથે એક વાત કરવા આવી છું, જો એ સાચું છે કે ખોટું છે ખબર નહીં, પણ મેં જે ફીલ કર્યું છે ને એ હું તમને કહેવા માંગુ છું. બેટા એ તો તારો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ કે મારી દીકરી કઈ કામ હોય તો જ આવી હોય, અને ઘણા બધા સવાલો દેખાઈ રહ્યા છે તારા ચહેરા ઉપરથી. શું છે બોલ, ચલ વાંધો નહીં. પપ્પા મમ્મી જ્યાં સુધી આપણી વચ્ચે હતા ત્યાં સુધી હું જ્યાંથી જોતી આવી છું ત્યાં સુધી તમે મમ્મીનું કહેલું બધું કરતા હતા, મમ્મીને એટલું માન આપતા હતા, તો દેવેન કેમ ના આપી શકે? એટલે કઈ સમજાણો નહીં, દેવેન તારી વાત નથી માનતો એવું કહેવા માંગે છે તું? દેવેન પહેલા તો મારી વાત માં આ પાડી દે, પણ એના મમ્મી કહે ને તો એમની વાત માં આ પાડી દે. આઈ મીન કે
એમના મમ્મી જે કહે ને એ જ સાચો, બાકી બધા જ ખોટ. બધી જ વાત એમની કીધેલી કરે છે. જો દીકરા, એમાં એવું હોય છે કે એટલા વર્ષ નાનેથી મોટો કર્યો હોય, એની સાથે એનું બોન્ડિંગ હોય, એટલે આપણે સ્વાભાવિક સમજી શકીએ છીએ કે બધી વાત એની એ માને અને એ કરે. અને તને જો કદાચ ન સાચવતો હોય તો એક વાત સમજી શકીએ છીએ, તારી વાત પણ માને છે, પણ એમાં શું છે કે પહેલેથી એની સાથે નાનો મોટો થયો છે એટલે એની વાત માને એ સ્વાભાવિક છે. દીકરા, માનું છું પપ્પા કે 25 વર્ષના કરી દીધા અમારા સાસુએ. 25 વર્ષ સુધી દેવેનનું ધ્યાન રાખ્યું, મોટા કર્યા, પણ હવે દેવેન અને મારા સાસુ બંને સમજવું જોઈએ ને કે આવતા 25 વર્ષ હું દેવેન સાથે રહેવાની છું, આવતી આખી જિંદગી મારે દેવેન સાથે કાઢવાની છે. સાચી વાત છે બેટા, તું તારા વિચારો સાથે તું જે રીતના રહેવા માંગે છે એ વાતમાં બધી વાતમાં હું સહેમત છું અને હું સમજી શકું છું કે આવું થવું જોઈએ, પણ બની શકે એટલા ઝડપથી તું જે વિચારે છે એવું થવું શક્ય નથી બેટા. પણ તને શું કહું છું, જો બેટા બધા જ ઘરની અંદર આવી પરિસ્થિતિ હોય છે અને બધી જ પરિસ્થિતિમાંથી સામનો કરવાનું આપણે શીખવાનું હોય છે. તું સમજે છે ને બેટા? તારી મમ્મી પણ તને સમજાવતા અને હું પણ તને એ જ કહું છું કે ગમે તેવી પરિસ્થિતિ આવે બધી પરિસ્થિતિનો સામનો કરીને હસતા મળે રહેવાનું હોય છે. સમજી તું? સારું, તમે જેમ કહો એમ, હું જ ખોટું વિચારતી છું. પણ પપ્પા, મારે તમને ગુડ ન્યૂઝ આપવાની છે, પણ સૌથી પહેલા હું દેવેન સાથે વાત કરીશ પછી. એટલે શું ગુડ ન્યૂઝ છે તું મને કહીશ નહીં અત્યારે? નહીં, અત્યારે તો નહીં. જો આ છે ને, નાની હતી ને ત્યારથી તારી આ જ છે, ગમે ત્યાં ગુડ ન્યૂઝ કહેવાની હોય, કઈ સિક્રેટ હોય, બધું કે ખરી કે આ વસ્તુ છે આમ છે, પણ કે નહીં મને. અને જ્યાં સુધી મને તું કહીશ નહીં ને ત્યાં સુધી મને મજા નહીં આવે. તો હવે ક્યારે તું મને કહીશ? બે ત્રણ દિવસ. તો 2-3 દિવસ મારે કેવી રીતે કાઢવું? મને પેટમાં જઈને આમ ગુલી ગુલી થશે જ્યાં સુધી તું કહીશ નહીં ત્યાં સુધી. આવી ગયા તમે? હા, આવી ગયો. પૈસું તો ખરા? આવતા આવતા બહુ મોડું થઈ ગયું ને, 1 વાગી ગયો. તો વાગી જાય. હું છે ને કામમાં હતો, ક્યારેક કામમાં મોડું થઈ જાય તો મોડું થઈ જાય. ગુસ્સો શું કામ કરો છો? આ સવારે ગુસ્સામાં હતા અને તમારે તો મારો સાથ આપવો જોઈએ. તમે સવારે શું કામ એવું કર્યું? અત્યારે મારું કઈ મૂડ નથી. મૂડ નથી? સરસ, હું તમારી પત્ની છું, તમારે મારો સાથ આપવો જોઈએ, મારી સાથે રહેવું જોઈએ. અને તમે તમે જેમ મમ્મીએ કીધું એમ કર્યું. મમ્મી કે એ સાચું હતું, એટલે મમ્મીએ કીધું એમ કર્યું. બીજું કઈ? તો હું તો તમને સવારે ગુડ ન્યૂઝ આપવાની હતી અને તમે સાવ મૂડ બગાડી નાખ્યો. તારી પાસે ગુડ ન્યૂઝ શું હોય? સાંભળશો તો કહું ને, તો ખબર પડશે તમને. તો બોલ ને. ઘરમાં મહેમાન આવવાના છે. ખબર જ છે મહેમાન કે એટલે કોણ હોય. અચાનક માસીને આવવાની જરૂર શું છે? હે ભગવાન, માસી નથી આવતા, હું તો નાના નાના મહેમાનની વાત કરું છું. એટલે? એટલે એમ કે તમે પપ્પા બનવાના છો. દામિની, સાચું કહી છે? હું પપ્પા બનવાનો છું, એકદમ સાચું? ના, ખોટું કહું છું. અરે તો પણ આ વાત તું સવારે પણ કરી શકતી હતી ને. મારે કરવી જ હતી, પણ આ તમારા મમ્મી વચ્ચે આવ્યા અને કઈ વાત ના કરવા દીધી અને તમે કઈ મારી વાત ના સાંભળી. સોરી દામિની, જો આ ગુડ ન્યૂઝ આપીને તે મને બહુ હેપી કરી દીધો છે. હું એક કામ કરું,
નહીં, પેલા હું તને એ પૂછી લઉં કે જો છોકરી આવે તો એનું નામ શું અને છોકરો આવે તો એનું નામ શું, એ આપણે બે જ નક્કી કરીશું. આપણે બે જ નક્કી કરીશું, કોઈ નહીં. કોઈ તો ખાલી આવશે અને ગળથૂથી પીવડાવશે. સારું. અરે આ ગુડ ન્યૂઝ મમ્મીને તો કહેવી પડશે ને, લે હું મમ્મીને કહી રહ્યો. અરે પણ એક મિનિટ, શું મમ્મીને કહેતા હું? અરે એક વાગ્યો છે, મમ્મી સુઈ ગયા હોય અત્યારે, એટલે આપ મોડી રાતે જશો, સવારે વાત કરી લેજો. સોરી, હું થોડો આનંદમાં આવી ગયો ને, તો મને ખબર જ ના રહી કે એક વાગી ગયો છે ને મમ્મીને કહેવા જાઉં છું. હવે અત્યારે સુઈ જાઓ, સવારે બધા સાથે વાત કરી લેજો. ઓકે, પણ દામિની થેન્ક યુ. ચાલ સુઈ જા, આરામ કરવાનો છે તારે. હા ધીરે, બધું બાજુ બાજુ નિરાશે. આવી રીતે સુઈશ? હા નિરાતે. બસ બસ ચાલો. ઓકે, આજે તો દામિનીનો અને મારો લકી શર્ટ પહેરી લીધો છે. ભૂલી ગયો. મમ્મી મમ્મી બેન, મમ્મી શું છે બોલ. હા સવાર પડી નહીં કે તારા નામના બરાડા ચાલુ થયા નહીં, થોડું બેસવા દે. શું થયું ભાઈ? મમ્મી બોલ. અરે એક મસ્ત મજાની ખુશખબરી છે. ખુશખબરી? ખુશખબરી? મનમાં એવો મલકાય છે, જે વખતે આપણે દામિનીને જોવા ગયા હતા ને ત્યારે મલકાતો હતો ને, એટલો મલકાય છે. વાત શું છે કહીશ જરા? હા હવે બોલીશ કે શું ખુશખબરી છે. આની નાનપણથી ટેવ રહી. તમે બંધ થાવ તો હું બોલું ને મમ્મી, ખુશખબરી દબાઈ જાહે. બોલ બોલ શું છે ખુશખબરી? હું દામિની છે કે નહીં? હા દામિની છે ને. હા એ મારી પત્ની. હા હું એનો પતિ. હા અમે હસબન્ડ વાઈફ. હા અમે કોયલ મેના. હા અમે રોલિયો અને જુમે. એ કીધું એ બધું બરાબર. પછી એને નાનું 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 નાનું. આ નાનું નાનું શું કરે છે? હા ક્યારનો શું મંડાણો છે? એ તમે દાદી બનવાના છો? શું હિતલ ભાઈ, હું દાદી, તું પપ્પા? હે મા માતાજી, તમે મારા ઘર પર કૃપા વરસાવ્યો. માતાજી મને વિશ્વાસ હતો, મને વિશ્વાસ હતો કે તમે અમારા ઘરમાં કુળ દીપક આપશો આપશો ને આ આપશો જ. નક્કી જ કરી લીધું કે કુળ દીપક જે આવે પણ હું તો ભાઈ બનવાની. ના 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 ના, મને નક્કી ખબર છે, માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે કુળ દીપક આવશે એટલે આવશે. હે ભગવાન, હે ભગવાન, તમારો ઘણો ઘણો આભાર માતાજી મારી. તમે તો હંમેશા મારી આમે જોયું છે, કોઈ દી મને નિરાશ નથી કરી. માતાજી તમારી તો જેટલી સેવા કરું ને એટલી ઓછી છે. હે મારી રે, આ ઘરને વારસદાર આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બસ બસ બસ, એ માડીને છોડશો ને તો પછી આ. સાંભળ સાંભળ, આ બધી વાત સાચી, તે મને ખુશખબર આપીને. હવે દામિની બહુ કોઈ કામ કરવાના નથી, અને કરે ને તો પણ ધીમે ધીમે હાથે કરવાના છે, કોઈ ઉતાવળ કરવાની નથી. અને આજથી એમની ટોટલી અડધા કામની રજા રજા ને રજા, અને ખુશ રાખવાની હો. અને બધા કામ હું છે ને ભાભીને હું કરી લઈશ, અને ભાભી સાથે હંમેશા એની સાથે સાથે જ રહીશ, અને કઈ તકલીફ પડે કઈ જરૂર પડે ને તો ત્યાં જ રહીશ. હા વિશ્વાસ નતો એટલે તમે મારી પર ભરોસો નતો કે? ના ના ના, એવું નહીં એવું નહીં, આ તો જસ્ટ મજાક હતી. હવે હાલ હાલ, હવે પાપો બનવાનો છે, થોડો વેશ સુધાર તારો. હા હા, કોઈ દી સુધારવાનો જ નથી. સાચું કહ્યું તે. હવે આમ બેઠો રહીશ. અરે ડોબા ડફોડ અક્કલ વગરના, કોઈને આવી ખુશખબર આપે ને તો એનું મોઢું મીઠું કરાવાય. મીઠાઈ લઈ આવ. હા એ તો ભૂલી જ ગયો, કેટલી લાવું? એક કામ કર, આજે તો તને ફાવે ને એટલી લઈ આવ. હાર, મીઠાઈ લઈને આવું છું. હા સારી લાવજો, મોંઘી. અરે
તારું ડાચું બંધ કરે ચા બેટા ચા મીઠાઈ લેવા જવી પડશે. જોયું માતાજીએ કૃપા વરસાવીને આ ગુરુ માતા કહેતા જ હતા કે તમારા ઘરમાં બહુ જલ્દી પાણનું બંધાશે ને બંધાય જ જવાનું. હાલ હાલ હવે આપણે કામ કરી લઈએ, દામિની બહુ જોડે થોડી કામ કરવાના છે. હે ભગવાન માતાજી મારી તમારી કૃપા અપરંપાર છે. મૂકી દે આ બધું મૂકી દે, આજ થી તારે બધા કામ ની રજા. અરે પણ શું કામ? શું શું કામ? હવે આટલી મોટી ખુશખબરી આપી છે, તું માં બનવાની છે બેટા. હા ઘરનો વારિસ આવવાનો છે, તું વારસદાર આપવાની છે આ ઘરને. હવે તું આ ઘરનું બધું કામ કરે કેમ ચાલે? પણ જો અત્યારે તો કામ કરી શકું ને, હજુ તો શરૂઆતના મહિના છે. હા થોડા સમય પછી ધ્યાન રાખવાનું હોય. થોડા સમય પછી નહીં, મારે તો અત્યારથી ધ્યાન રાખવાનું છે. આ ગુરુ માતાએ મને કહ્યું હતું ને કે જો તારા ઘરે જલ્દી પાળનું બંધાશે અને આ ઘરનો વારિસ તારી વહુ આપશે, એટલે હું તો એ તૈયારીમાં પહેલેથી જ હતી અને આજે મને મારા દીવીની ખુશ ખબર આપી દીધી, એટલે હું તો એટલી ખુશ છું ને કે ન પૂછો વાત. તારે કોઈ જ કામ નથી કરવાનું, તને બધું જ હાથમાં મળશે. એ બધું તો સમજ્યા, પણ મમ્મી હા હું માં બનવાની છું, એવું જરૂરી થોડી છે કે દીકરો જ આવે? માં બનવાની છું તો દીકરી આવી શકે ને. ગુરુ માતાએ કહ્યું છે તને પહેલા ખોળે ભગવાન દીકરો જ આપશે, માતાજી દીકરો જ આપશે, એની ચિંતા તું નહીં કર. કેમ? આ ગુરુ માતા અંતર્યામી છે, કેમને બધી ખબર હોય છે ને. ગુરુ માતાની કોઈ પણ વાત પર શંકા નહીં કરવાની, બરાબર? અને હું તો એમ કહું છું કે ગુરુ માતા કહે ને એટલે બ્રહ્મ વચન કહેવાય, એમને કીધેલું હંમેશા સાચું પડ્યું છે. અને આ વખતે તારા ઘરમાં પણ દીકરો જ હશે ને, મને વિશ્વાસ છે તું પહેલા જ ખોળે મારા ઘરનો વારિસદાર આપીશ. એવું તો ગુરુ માતાએ કીધું છે ને, પણ સારું કીધું એ તો કઈ વાંધો નથી, પણ શું ફરક પડે છે દીકરો હોય કે દીકરી? બહુ ફરક પડે છે. મને મારા ઘરમાં પહેલું બાળક છોકરો જ જોઈએ, સમજી ગઈ? દીકરો જ જોઈએ, આ ઘરમાં દીકરો આવશે, સમજી ગઈ ને? પણ મમ્મી એ કઈ મારા હાથની વાત થોડી છે, ભગવાને જે નસીબમાં લખ્યું હશે એ થશે ને. કહું તો છું ગુરુ માતાએ કહ્યું છે ને, ગુરુ માતાએ નથી કહ્યું કે આ ઘરમાં પહેલું બાળક દીકરો આવશે? તો આવશે, હવે એની ચિંતા કરવાની તારે જરૂર નથી. હવે એ બધી ચિંતા મારા પર છોડી દે કે મારે આના માટે શું કરવું ને શું નહીં કરવું. તારે ફક્ત ને ફક્ત આરામ કરવાનો છે, આરામ. મમ્મી અંતે ગુરુ માતા પણ એક માણસ જ છે ને, ભગવાન નહીં. જો મારી શ્રદ્ધા પર કોઈ દિવસ શંકા નહીં કરતી, સમજી ગઈ? મને મારી ગુરુ માતા પર પૂરેપૂરો ભરોસો છે અને એ જે કહેશે ને એ તો આ ઘરમાં થઈને જ રહેશે. એટલે આજે આ સવાલ કર્યો, હવે પછી હું તારા મોડે આ સવાલ નહીં સાંભળી શકું, સમજી ગઈ? સારું, ગુસ્સે ના થા. હજુ કહેતા હતા મારે કામ નથી કરવાનું એમ? હા કામ નથી જ કરવાનું, આ ઘરનો ઉડદી પકાવવા જઈ રહ્યો છે, તો પછી મારી બહુ કામ કરે એ મને ન ગમે. તું આરામ કર, તને જે જોઈએ ને એ બધું જ તારા રૂમમાં હાજર મળશે, જા. તો પછી કામ તમે કરશો? હા હું ને હેતલ કરીશું. ખબર છે કે મને થોડું કમરના અને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે, પણ એ બધી સમસ્યાનું અત્યારે મારી પાસે એક જ સમાધાન છે, એ છે મારા ઘરનો વારસ. વારિસ આવી જાય ને એટલે ગંગા નાયા. હું રૂમમાં જો. એક વખત તો આ વાત વિચારવા જેવી તો છે જ, પણ મને ગુરુ માતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એમના કહેવા પ્રમાણે મારા ઘરમાં પહેલું બાળક દીકરો જ હશે. આ લોકો હજુ ના આવ્યા, હું ક્યારની રાહ જોઉં છું એ લોકોની, પણ શું હશે? આ ડોક્ટરે કહ્યું હશે દીકરો જ હશે, મને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે. હા ડોક્ટરની વાત તો કેમ માનવી, પણ તે છતાંય આપણે આ એના માટે ચેકઅપ તો કરાવ્યું છે. હે માતાજી વિશ્વાસ છે મને તમારી પર.
બધું સારું થવું જોઈએ. બધું સારું થયું છે. શું એટલે કહી દીધું ને, કહી દીધું ને કે દીકરો છે. સપના શું? સપના જોવાનું બંધ કરી દો મમ્મી. સમજી નહીં હું કઈ. આ તમારી બહુ છે ને, એ દીકરો નહીં આપી શકે કારણ કે પેટમાં દીકરી છે. તો દીકરી છે તો શું થાય કે ગમે એમ પણ આ ઘરનો લોય જ કહેવાય ને. બસ આ લોય બોય અમને નથી ખબર પડતી. અમને એટલી ખબર પડે છે કે ગુરુ માતાના કહેવા પ્રમાણે આ ઘરની અંદર પહેલું બાળક દીકરો જ હોવો જોઈએ. સમજી ગઈ? અને હવે મારે કોઈ જ બકવાસ તારી સાંભળવી નથી. આનું અબોર્શન કરાવી દે. શું કામ અબોર્શન? મમ્મીએ કીધું ને કે અબોર્શન કરાવવાનું છે, પ્રશ્ન નહીં કરવાનો. મમ્મી તો કાલે કુવામાં પડી જવાનું કહે છે. તો પડી જવાનું. ગુરુ માતાએ કીધું છે કે આપણા ઘરમાં પેલો વારસદાર જ આવશે, એટલે કે દીકરો જ આવશે. હું એ જ કહું છું કે ગુરુ માતા ખોટા છે. એમની કહેલી વાતો ખોટી નીકળી ને એમને કીધું હતું કે પેલું સંતાન દીકરો. દેવેન, તું મારી માં ને અને ગુરુ માતાને આજ પછી ક્યારેક ખોટું ખોટું બોલે છે કે ખોટા છે એવું કીધું છે ને તો ભૂલી જઈશ. તમારી પત્ની છે. તો લાફોય ના માર્યો હોત ને. લાફા ખાવા જેવા કામ કરે છે અને પછી કહે છે કે યાદ હોત તો લાફો ના માર્યો હોત. સમજ પડે છે? આ તારો વર છે અને પતિનો એક એક શબ્દ આપણા માથા પર હોય, પગ પર નહીં. સમજી ગઈ? એક પણ શબ્દ નથી સાંભળવો. એવી સમજ હોત તો આવી રીતે સામે જ ના બોલત ને. જો તમે મને સમજવાની કોશિશ કરો. અરે નાનો જીવ છે જે હજુ આ દુનિયામાં પણ નથી આવ્યું. એટલે જ આ દુનિયામાં નથી આવ્યું ને, એટલે એને આ દુનિયા બતાવવાની જ નથી થતી. હા, અને મને અને મારા દીકરાને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ ઘરમાં જન્મ લેશે ને પહેલું બાળક તો એ દીકરો જ હશે, બીજું નહીં. કહ્યું ને એટલું કરવાનું. અરે અમારે સમજવાની જરૂર નથી, જરૂર છે તારે. આ દીકરી મારી છે, જેને અપનાવવું હોય અપનાવે, ન અપનાવવું હોય ન અપનાવે. હું આને કઈ નહીં થાવત. એટલે હું અબોર્શન નહીં કરાવું. એટલે તું અમારા વિરુદ્ધ? દામિની, તમે ચિંતા ના કરો. જોયું બેટા, જોયું ને આપણી સામે પણ બોલવા માંડી છે અને હાથમાં ને હાથમાં રાખતા હતા. હવે સમજાવી દેજે તારી ભાષામાં. તમે ચિંતા ના કરો મમ્મી, હમણાં જાઉં છું રૂમમાં. હે માતાજી, હા શું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ મોઢું ચડાવીને મારા ઘરે શું કામ આવ્યા છો? કારણ શું છે? આવ્યા ત્યારના ગુસ્સામાં આવો ચહેરો લઈને બેઠા છો, સારા નથી લાગતા. તમને બધી જ ખબર છે કે હું શા માટે અને શું કામ અહીંયા આવ્યો છું. મને શું કામ ખબર હોય કે તમે શા માટે અને શું કામ આવ્યા છો? મોઢામાંથી ફાટો તો ખબર પડે કે તમે શા માટે આવ્યા છો. તમે એક સ્ત્રી થઈને સ્ત્રી સાથે આવું વર્તન કરો છો, જરા શરમ નથી આવતી તમને? શરમ કેવી? અને આ લાંબા લાંબા ભાષણ છે ને એ તમારી પાસે રાખવાના, મને નહીં આપવાના. મને આ બધું ગમતું નથી. સમજી ગયા? તમે તમે મારી દીકરીને અબોર્શન કરવાનું કે જરા પણ શરમ નથી આવતી તમને? ઓ એમ, તમારી દીકરીનું અબોર્શન થવાનું છે એ વાતની જાણ તમારી દીકરીએ ત્યાં પણ કરી દીધી. કરી દીધી ને તમે લોકો એની સાથે આવો વ્યવહાર કરો છો તો? આવો એટલે કેવો વ્યવહાર? અરે એ અમારા ઘરને વારસદાર આપે તો અમારે ના જ નથી. પણ એને અમારા ઘરને વારસદાર નથી આપવું, એને તો એની હોશિયારી બતાવી છે. અરે તમે ક્યાં સમયમાં જીવો છો? અત્યારે દીકરા દીકરીનો કોઈ ભેદ નથી અને તમે હજી જૂના વિચારો લઈને ફરો છો કે મારે દીકરો જોઈએ છે, દીકરો જોઈએ છે. મારા વિચારોને છોડો. મારા વિચારો કેવા છે કેવા નહીં એના ઉપર તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમારી દીકરીને સમજાવો ને કે જેમ સાસરીમાં રહેવાતું હોય ને એમ રહેવાય. તો મારી દીકરીને મેં કઈ અહીંયા ખાડામાં નથી નાખી. જો તમારીથી ન રહેવાતી હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે પાછી લઈ જઈશ. આ તો લઈ જાઓ, લઈ જાઓ. હા
આ બધી ધમકીઓ નહીં આપવાની. તમને શું લાગે છે કે તમે તમારી દીકરીને લઈ જશો તો મને વાંધો આવશે, મારો દીકરો વાંધો રહી જશે? ના હો, લાઈનો લાગી છે, છોકરીઓ છે ને આમ આવી જશે મારા ઘરમાં. ને તમને બહુ ઘમંડ હોય ને કે તમારી દીકરી તમારું માને એમ છે તો લઈ જાઓ, જરૂર જ નથી. મને તો તમને એક સ્ત્રી કહેતા પણ શરમ આવે છે કે સ્ત્રી થાય અને આવા ખરાબ વિચારો એના મનમાં આવે છે. હું સ્ત્રી છું, મારા વિચારો કેવા છે એ બધું વિચારવાનું તમારું કામ નથી. હ, અને મારે મારા ઘર માટે શું સારું ને શું ખરાબ ને એ મને નક્કી કરતા આવડે છે. હે, તમારે નક્કી કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા ને? કઈ વાંધો નહીં, તમે મારી દીકરીને સાચવી ન શકતા હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ, સમજો તમે? હા તો લઈ જાઓ ને, કોઈ ના પાડી. આ વારંવાર ધમકી આપવાની કોઈ જરૂર નથી. અમે તમારી દીકરી અહીંયા આવી તો કે અમારા ઘરે ચાર ચાંદ નથી લાગી ગયા, સમજી ગયા? એક તો ઉપરથી તમારી દીકરી દીકરીને જન્મ આપવાની વાત કરે છે, અમને દીકરો જોઈએ છે ને છતાંય બાપ થઈને આટલા ઉછાળા. તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ દીકરી છે ને એને તમે આ સાસરે વડાવી છે, સમજી ગયા? તો માપમાં રહીને બોલો. આપણે પછી વાત કરીશું, તમે મારી સાથે આવો. ધમકી આપવા આવ્યો, દીકરીને લઈ જઈશ, લઈ જા ને. હેતલબેન કઈ જોયે છે તમને? ના, કઈ નથી જોયું. તો હા, તમે ઉદાસ ઉદાસ બેઠા છો ને એટલે વાત કરવા માટે આવી હતી. શું વાત કરવી છે તમારે? હા, તમારા પપ્પા લેવા આવ્યા હતા તો તમારે સાથે સાથે જતું રહેવું હતું ને. તમે મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો? કાઢવાની નહીં ભાભી, માનું છું કે ગુડ ન્યૂઝ છે, માનું છું કે અમારા ગર્ભમાં દીકરી છે, પણ મમ્મી અને ભાઈનો ખબર નહીં મગજમાં શું ગળી ગયું છે. એ લોકો દીકરીથી આટલું બધું કેમ નફરત કરે છે એ બી મને નથી ખબર, પણ એ અબોર્શન કરાવવાની વાત કરે છે. એમને દીકરીથી નફરત નથી, એમને વાંધો એ છે કે પેલા ખોળે એમને ઘરનો વારિસ જોઈએ છે. અરે પણ દીકરી હોય કે દીકરો શું ફરક પડવાનો છે, કઈ નહીં ને, હું પણ દીકરી જ છું ને. પણ સાચું કહું ને તો મારા મમ્મીનો સ્વભાવ એવો જ છે, મને નાનેથી મોટી કરી એટલે ખબર છે કે એ કેવા છે, એ ક્યારેય નહીં માને. ને તમારે અહીંયા ખોટું હેરાન થવું? જો આ સમય હું મારા ઘરે જતી રહીશ તો મારા પપ્પાની ઇજ્જત શું રહેશે? આ લોકોને તો કઈ ફરક નહીં પડે, પણ આ સમાજ, સમાજને તો મારી જ ભૂલ દેખાશે. એ વાત પણ સાચી છે, પણ આ હાલતમાં તમારે હેરાન થવું ને, સાચું કહું ને તો મારાથી તો નથી જ જોવાતું. હું મારી મજબૂરીના કારણે ભાઈ અને મમ્મી સામે બોલી પણ નથી શકતી કઈ. એક છોકરી છો ને એટલે સમજી શકો છો તમે, કારણ કે એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી સમજી શકે છે. ખબર નહીં તમારા મમ્મી કેમ નથી સમજી શકતા. મારા મમ્મી તો ક્યારે સુધરવાનું નામ જ નહીં લે, ક્યાં સુધી તમે આમને હેરાન થશો? એના કરતા તો બેટર છે કે તમે તમારા પપ્પાના ઘરે જતા રહો અને આ બાળકને જન્મ આપો. બાળકને તો જન્મ આપીશ, અને પણ એના સાચા ઘરે. જો તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે, હું બધું સરખું કરી દઈશ. કઈ નહીં, હું તમારા સપોર્ટમાં છું, ગમે ત્યારે મારા જેવું કઈ કામકાજ હોય ને તો બે ઝીઝક કહેજો મને, તમારા માટે હું ચીકુનું જ્યુસ બનાવી લઉં. સારું. હા દેવલા, એ મને મળવા બોલાવ્યો. હા, દર વખતેનું છે આને, એક તો કામ એને હોય છે, મળવા મને બોલાવે છે, ને પાછો સમય ઉપર તો આવવું ન હોય ને. હવે તો સારું, મારે કામ છે પાછું. બોલ ભાઈ, શું કામ હતું, શું કામ બોલાવ્યો?
મેં બોલાવ્યો તે બોલાવ્યો, હવે એ પણ ભૂલી ગયો કે કોણે કોને બોલાવ્યો છે. ફોન કરીને કહે છે મારે તારી સાથે વાત કરવી છે, અને હવે હું તને મળવા આવ્યો તો ઉલટાનો મને સવાલ કરે છે કે ભાઈ તે મને અહીંયા શું કામ બોલાવ્યો. જો સાગર, તું મારો ભાઈબંધ છો. હા એ તો ખબર છે, સિરિયસ વાત છે. હા સોરી બોલ. હવે અત્યારે તારા ભાભીને બાળક આવવાનું છે. અરે વાહ, હા સિરિયસ વાત કહેવાય. અરે આ તો ખુશીની વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ કે તું પપ્પા બનવાનો થયો. શું ખુશીની વાત યાર. અરે મારા ભાભી પ્રેગ્નન્ટ છે એ ખુશીની વાત ના કહેવાય તો શું દુઃખની વાત કહેવાય? તારા માટે હશે ખુશીની વાત, મારા માટે તો દુઃખનો દરિયો છે. અરે પણ કેવું આમ બોલે છે, પાગલ થઈ ગયો કે શું? અમે થયું, અમે હમણાં ચેકઅપ કરાવવા ગયા હતા. હા તો કઈ બાળકને પ્રોબ્લેમ છે? નહીં તો બાળક આવ્યું ને એ જ ખુદ પ્રોબ્લેમ છે, કેમ કે દીકરી છે. શું બોલ્યું તું? દીકરી છે. એટલે તારો કહેવાનો અર્થ એ છે કે હા મારા ભાભી પ્રેગ્નન્ટ છે અને એના પેટમાં દીકરી છે, હે તને પ્રોબ્લેમ છે. ઓબ્વિયસલી કેમ ના હોય. જો મારા ઘરે મારા મમ્મી એવું કીધું તું. શું? કે એમના જે ગુરુ માતા છે એને એવું કીધું છે કે તમારા ઘરે પેલું બાળક તમારું વારસ આવશે, એટલે કે દીકરો આવશે. અરે પણ ગુરુ માતાએ ભલે ને કીધું હોય, હે કે ગુરુ માતાના હાથની વાત છે, એ ભગવાનની વાત છે. અને હું તો એ કહું છું કે બાળક આવું ને એ બહુ મોટી વાત કહેવાય, અને હા બાળક છે ને એ ઉપરવાળાની પરસાદી કહેવાય. એ પછી દીકરો આવે કે દીકરી આપણે સ્વીકારવાની હોય. એ તારા ઘરની વાત છે પણ મારા ઘરે નહીં. મારા ઘરે મારા મમ્મીએ કીધું છે કે ગુરુ માતાનું કેવું એવું છે કે તમારા ઘરે પેલું સંતાન એટલે બાળક જ, એટલે કે છોકરો જ હશે. અરે પણ ગુરુ માતાને તડકે મૂકને ભાઈ. જો તું મારો મિત્ર છો, હું તને ખાલી મારી વાત કહેવાયો છું. એમાં જો સોલ્યુશન મળતું હોય ને તો આપી શકે છે. જો બાકી મારા મમ્મી વિશે અને એના ગુરુ માતા વિશે કઈ નહીં બોલાય. મારી વાત સાંભળ, હું તારો મિત્ર છું એટલે સાચી સલાહ આપીશ. મારા મતે તો એ જ છે કે દીકરી પણ એક લક્ષ્મીનો અવતાર કહેવાય. અરે ભાઈ બધી મને ખબર જ છે. અરે નસીબદાર હોય એ બાપ કે જેના ઘરમાં દીકરીનો અવતાર થાય છે. જોયું. અરે અમુક લોકોને દવાખાને અલગ અલગ દવાઓ લેતા સમય વીતતા પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. અરે નસીબદાર છે કે તારા ઘરમાં દીકરી તો દીકરી પણ જન્મી તો ખરી. જન્મી નથી હજી. એટલે જન્મવાની છે ને. પણ હવે જન્મશે નહીં, કારણ કે અમે અબોર્શન કરાવવાના છીએ. સરસ. તને ખબર છે કે હા જાતિ પરીક્ષણ કરવું અને બાળકનું અબોર્શન કરવું એ કેવડો મોટો ગુનો છે? હશે, પણ અમારે ક્યાં ગામને જાહેર કરવાનું છે કે કોઈને ખબર પડે કે અમે કોઈ ગુનો કર્યો છે. જો મારા મમ્મીએ મને ચોખ્ખું કહી દીધું છે કે અબોર્શન કરાવવાનું છે એટલે કરાવવાનું છે, અને મારા મમ્મી કહે ને એટલે કરવું પડે. મમ્મી કે એવું બધું માનવું જરૂરી નથી. આપણી હિતમાં શું છે અને સાચું શું છે એ વિચારતા શીખો. આ બધા નિર્ણયો મમ્મી મમ્મી પપ્પાની ઉપર રાખશો ને તો જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો. ભાઈ ઓ દોસ્તાર તરીકે જેટલી સલાહ અપાતી હોય ને એટલી આપ. ફેમિલીની અંદર જઈને તું એક શું કરશે કે એની સાથે હું શું કરીશ એ કહેવાની જરૂર નથી. મારા મમ્મી જે કહેતા હોય ને એ બધું સાચું હોય જ, અને એટલે જો એની બધી વાત માનું છું. એને એવું કીધું છે કે અબોર્શન કરવું પડશે તો કરવું જ પડે, કેમ કે ગુરુ માતાએ કીધું આજ સુધી ક્યારેય ખોટું નથી પડ્યું. તમે લોકો છે ને પાગલ છો, અંધશ્રદ્ધામાં માનવા વાળા છો. સાચું શું છે અને શું નથી ને એની ખબર જ નથી તમને લોકોને. આ ગાડરિયા પ્રવાહની જેમ બસ એક વ્યક્તિ કહીને એ માનવાનું અને એની પાછળ ભાગ્યા કરવાનું. હા તો દરેક વખતે સામેવાળી વ્યક્તિ આપણી હિતની વાત કરે હે શક્ય નથી. કોઈ વાર એના સ્વાર્થની વાતો પણ કરતી હોય. મને પણ એવું જ લાગે છે કે તું તારા સ્વાર્થની વાત કરે છે. આમાં મારો શું સ્વાર્થ થયો? તારી ઘરે દીકરી આવશે તો મારો શું સ્વાર્થ થયો? તારી ઘરે દીકરી આવશે તો એટલે મારા ઘરે દીકરો આવે કે દીકરી આવે, તને તો મીઠાઈ કે ખાવાનું કે પાર્ટી મળી જ રહેશે ને. અરે એવી પાર્ટીને શું કરવી છે? એ ખુશીની વાત છે.
અને આ દીકરી કે દીકરો આવે એની ઘરે આજે પાર્ટી માંગીએ ને એ ખુશી ની વાત છે. બાકી કોઈ ભૂખ્યા ન હોય કે કોઈને ત્રણ ન હોય કઈ. બસ 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 ભાઈ બસ, હું અહીંયા સલાહ લેવા આવ્યો હતો તારી એક એઝ અ મિત્ર તરીકે, પણ તને તો ભાષણ આપતા આવડે છે, રાજકારણમાં જતો રે ભઈલું. ભાષણ આપતા નહીં, સાચું કહેતા આવડે છે. અને જે વ્યક્તિને સાચું કહીએ ને એને એ વ્યક્તિને એ કોઈ દિવસ સમજાતું નથી. આ લાગી ગયું મને કડવું, એટલે જ કહું છું કે હવે તું તારા કામે જા, હું મારા કામે જાઉં. ક્યારે નહીં શું થયા. સમજે કેમ નહીં, સમજાવવી પડે. વિચાર તો કર, આ સમાજમાં ગામમાં આપણું નામ છે, અને પહેલા ખોરે જો દીકરી આવીને તો આપણું નામ બદનામ થઈ જશે, લોકો વાતો કરશે. મમ્મી બધું સમજું છું, પણ એને સમજાવી અઘરી હોય એવું તમને નથી લાગતું? બેટા અઘરું બધું જ છે, પણ સમજાવવું તો પડશે ને. કેમ ચાલશે, તને નથી લાગતું કે વધારે પડતી જેની મનમાની કરી રહી છે? વધારે પડતી તો એની મનમાની થઈ રહી છે, પણ મમ્મી અત્યાર સુધી મેં તમારી જ વાત માની, એટલે એ નહીં માને તો પણ અમોશન તો કરીને જ રહીશ. કરાવવું પડશે, નહીં કરે ને તો અપમાન કરાવવું પડશે. કારણ કે જો પહેલા ખોરે દીકરો નહીં આવ્યો તો લોકો તને બદનામ કરશે, સમજે છે? હા, લોકોને એમ લાગશે કે મારા દીકરાને ત્યાં પહેલા ખોરે દીકરી છે ને મારે બિલકુલ નથી થવા દેવી. બરાબર છે, આ દીકરીનો જન્મ તો નહીં જ થાય, થશે તો ખાલી આવો છો. હા, તમે કીધું એ બરાબર, કરાવવું પડશે. એનો બાપ એ બધા જ ઉછાળા મારે છે. એ લોકોને એમ છે કે એ લોકો જે કહી રહ્યા છે ને એ સાચું છે, પણ ખબર નથી કે લોકો જે કરી રહ્યા છે એ સાવ ખોટું છે. સાચા છો તમે, અને એમ પણ મેં અત્યાર સુધી બધી તમારી જ તો વાત માની છે મમ્મી, તો હવે એ બિચારીની વાત માનવાની જ ક્યાં આવે. બિચારી નથી, સિંગડા મારીને રે ને એમાંની છે. તને લાગે છે એ બિચારી, પણ એ બિચારી જરાય નથી. છોડો, બિચારી હોય કે સારી હોય, આપણું જે ડિસિઝન છે એ થઈને રહેશે. આ બહુ સર એ ફાઇનલ ડિસિઝન છે અને એ થવું જોઈએ બેટા, સમજી ગયો? થશે જ, બિલકુલ થશે. દામિની, તારે અબોર્શન કરવાનું છે કે નહીં? પેલા એ ના પાડી હતી ને હજુ એ ના પાડું છું, નહીં કરો. હું છેલ્લી વાર કહું છું, તું મારી વાત માને છે કે નહીં? અબોર્શન કરવા આવે છે કે નહીં? પેલા એ ના પાડી હતી ને હજુ એ ના પાડું છું. દેવે, સમજવાની કોશિશ કરો, આ બાળક ફક્ત મારા એકનું નથી, આ તમારું પણ બાળક છે. તો હું શું સમજુ? અરે આ તમારા એકનું બાળક નથી, મારું બાળક પણ છે, તો દીકરી છે ને. મમ્મીએ શું કીધું? તમારા મમ્મીએ જે કીધું હોય તે. જે કીધું એ તે નહીં, મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે આ બાળકને પડાવી દેવાનું. મારે મારે આ બાળકને જન્મ આપવો છે, આ બાળકની સાથે શું કરવું ને શું નહીં એનો અધિકાર
ભગવાને ફક્ત મને આપ્યો છે. એટલે તું મારી વાત નહીં માને? તમને પણ નહીં, સમજી ગયા? મારી વાત નહીં માને? નહીં માનું. તને કેટલી વાર કીધું છે કે હા હું નહીં બોલવાનું? હે કીધું છે? મારી વાત માને છે કે નથી માનતી? હે નહીં. અમોશન કરાવે છે કે નથી કરાવતી? નહીં કરાવ, નહીં કરાવ. હું મારા બાળક સાથે કઈ નહીં થવા દઉં. અને એમ પણ તમને જો તમારી માની એટલી બધી પડી હોય તો હું પણ એક માં બનવા જઈ રહી છું. હા તો એમ તમારે મને આ ઘરમાં રાખવું હોય તો રાખો, ન રાખવું હોય તો કઈ નહીં. ઓહો હો હો, તો મતલબ માં તારો કહેવાનો મતલબ એવો છે કે તું મારી વાત નહીં માને, જો છોડું પડે ને તો તું આ ઘર છોડી દઈશ, એમ આઈ રાઈટ? હા. તો પછી એક કામ કર ને, તારે જો મારી વાત ના જ માની હોય, તારે જો મારા મમ્મી કે ના જ કરવું હોય ને, તો જતી રહે તારા બાપના ઘરે. હા તો જતી રહીશ ને, મને પણ કોઈ શોખ નથી, જતી રહેજો. ક્યારે મુહૂર્ત કઢાવું? હે સમય મર્યાદા કઢાવું તારી? જતી રહેશે નો મતલબ શું છે? જતી રહેશે એટલે શું થાય ખબર છે? જતી રહે, ચાલ ઠીક છે. ચાલ ભલે હું જતી દઈને સીધી રીતે એમાં મને ધક્કો મારવાની? મારે તને સીધી રીતે મોકલવી જ નથી, ધક્કો મારીને મોકલવી છે. તો તને મારા દીકરાની વાત કે મારી વાત મગજમાં નથી આવતી, નથી સમજ પડતી કે મારો દીકરો શું કહી રહ્યો છે, હું શું કહી રહી છું? નથી આવતી મને તમારી વાતો મગજમાં નથી આવતી, ખબર છે કે? હા એક વાતનો જવાબ આપો ને. હા વાતે ને વાતે આ તમારી ગુરુ માતા, હે મારી માં, હા માતાજીને પૂજો છો, એનું નામ લ્યો છો, શું કામ? શું કામ? હે માતાજી પણ એક સ્ત્રી જ છે ને, શું વાંધો છે? એને શું કામ પૂછવી છે તમારે? તારે આ વાતે પ્રશ્ન કરવાની શું જરૂર છે? વચ્ચે નહીં, હું બોલું ને ત્યારે વચ્ચે નહીં, કારણ કે તમારા કોઈની ગુલામ નથી હું. તમે તમારા દીકરાના વારિસ માટે એટલું બધું કરી શકો, એક માં છો એટલે, તો હું પણ એક માં બનવા જઈ રહી છું. અને આ દુનિયામાં છે ને સૌથી વધારે જો કોઈ તાકાતવર હોય ને તો એક માં જ છે. એક માં જ પોતાના બાળક માટે, પોતાના બાળક માટે ગમે એની સાથે લડી શકે છે, પછી એ ભલે એની સામે ભગવાન હોય કે રાક્ષસ. શું કહેતા હતા? હે મારી માં, મને તો પેલા ખોળે મારો વારિસ જ જોઈએ. શું કામ માં તમારી વાત સાંભળે? તમારે તો છોકરો જોઈએ છે ને, સ્ત્રી તો ગમતી નથી તમને, ખરું કહેવાય? હા માતાજી પાસે, માતાજી પાસે દીકરાની માનતા રાખે, જે માતાજી પાસે તમે માનતા રાખો છો એ પણ એક સ્ત્રી જ છે. માતાજી એ માનતા પૂરી પણ કરી દે, એ દીકરો આપી પણ દે, અને પછી એ જ દીકરાને, એ જ દીકરાને લઈને દડવા પગે લગાડવા જશે. કેમ? તો ન્યાય એક માં જ બેઠી છે ને, અને એ માં પણ, એ માં પણ એક સ્ત્રી છે. અને છેવટે, છેવટે આ માનતાને પૂરી કરવા માટે ઘરે ઘરે ગોયણી ગોતવા જશે. તો એ જે નાની નાની છોકરીઓ છે એ પણ એક સ્ત્રી જ છે માં. તો આ વાત તમે કેમ ના સમજી શક્યા? અરે એક દીકરાની માંગણી, એક દીકરાની માંગણી સ્ત્રી પાસે કરી રહ્યા છો, અને એ પણ પોતે એક સ્ત્રી થઈને. તું છે તમારા જેવી ઓળખ પડતો. અરે આજનો જમાનો કેટલો આગળ વધી ગયો છે, દીકરી હોય કે દીકરો કોઈ ફરક નથી પડતો. માણસથી માણસાઈનું એક પગથિયું નથી ચડાતું, માનતા રાખીને આખો ડુંગર ચડી જાય છે, ખરું છે? અને તમે આ તમારી માનું કહેલું બધું જ કરતા હતા ને, લગ્ન થઈ ગયા તો પણ પોતાના જીવનની ડોર પોતાની માના હાથમાં આપી છે, એ પણ એક સ્ત્રી જ છે.
જો એ સ્ત્રી હોય તો હું એ સ્ત્રી છું. તમે તમારી માનું કહેલું બધું કરી શકતા હતા. માવડિયા છો ને, રહો તમે બંને એકલા. મારા મારી આ દીકરીને હું એકલી જન્મ આપી દઈશ. મારે જરૂર નથી કે મારે એને બાપનું નામ આપવું છે. હું એટલી સક્ષમ છું કે એને મારું નામ આપી દઈશ. મમ્મી બધી વાત સાચી. અત્યાર સુધી જેમ તમે કીધું ને એમ મેં કર્યું છે. જે તમે કીધું એ મેં કર્યું. પણ તમને એવું નથી લાગતું કે આજે આજે આ દામિનીએ જે કીધું એ વાતમાં આપણે બંને ખોટા છીએ અને દામિની સાચી? મમ્મી, તમારા ઘરે એક દીકરી છે ને, એને જન્મ આપતી વખતે કેમ ના વિચાર્યું કે એ દીકરી છે? કે ખબર નહોતી કે દીકરીનો જન્મ થશે? દામિની, આજે તે મને સાચી હકીકતની ભાન કરાવે. મને એમ હતું કે હું જે કરી રહી છું ને એ સાચું કરી રહી છું, પણ હું તો હત્યા કરવા જઈ રહી હતી. જે બાળક આ દુનિયામાં આવ્યું જ નથી, જેને દુનિયા જ નથી જોઈ, એની હત્યા. અને તમે કહ્યું એમ સ્ત્રી થઈને સ્ત્રીની જ હત્યા. તમે મારી આંખ ખોલી નાખી અને એકદમ સાચું કહ્યું. મારો દીકરો એક નંબરનો માવડિયો છે. માએ કહ્યું ને એટલું જ પાણી પીધું, પણ હવે પછી એવું નહીં થાય. મને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મારા ઘરના લક્ષ્મી છો. તમે તમારા કુખમાં જે બાળક છે ને એ દીકરો હોય કે દીકરી, મને કોઈ વાંધો નથી. અત્યાર સુધી ભૂલ થઈ, પણ હવે હવે પછી આવી ભૂલ કોઈ નહીં થાય, કોઈ નહીં થાય. હજુ પૂછે છે ગાંડો. અને અત્યાર સુધી તું મારો પાલો પકડીને ચાલ્યો, પણ હવે વહુ કે ને એમ જ કરવાનું. એટલે એનો પાલો પકડવાનો. હા, ભાઈ તમે આઈ એમ સોરી. It's okay. આ જરા સરલી થઈ ગઈ છે ને એટલે. હા, રોતો નથી કઈ? ના ના, ખબર છે. હા, રોતો નથી. હવે છે ને આ બહુનો હાથ પકડ પકડ ને હવે છે ને તમે બે બેસો, હું ચાલુ. મમ્મી મને હવે